નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ચાલા રચના વાસુદેવ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 માં વિષય આસપાસ જેમાં આપણે પાઠ 19 નો સાથે જમીન બરાબર સાથે જમીન બરાબર પાઠનું નામ શું છે તો કે સાથે જમીન તો હવે આપણે સાથે જમીન એટલે કે તો તમને જમવાનું આવે કે તમને ઘર જ યાદ આવે બરાબર તમને શું વિચાર આવે કે આપણે ઘરે જ સાથે જમીએ છીએ પણ એવું નથી આપણે સ્કૂલ માં છે કે બહાર ગયા હોય પ્રવાસ માં ગયા હોય કે ફરવા ગયા હોય તો ત્યાં પણ આપણે સાથે જમીએ છીએ તો આપણે એવું નથી વિચારવાનું કે સાથે જમીએ એટલે માં પરિવાર જ હોવું જોઈએ આપણા મિત્ર પણ હોઈ શકે છે આપણે આપણા આજુબાજુના પડોશી પણ હોઈ શકે છે અને અજાણતા વ્યક્તિઓ પણ આપણે બધા એક સાથે જમીએ છીએ તો કે કઈ રીતે હવે માનો કે તમે કે ગયા છો મંદિરે છે ત્યાં દર્શન કરવા તો ત્યાં તમે કે ભોજન શાળા હોય તો ત્યાં તમે પ્રસાદી લ્યો છો તો ત્યાં પણ તમે કોઈને ઓળખતા નથી છતાં પણ તમે બધા એક સાથે બેસીને જમો છો જમો છો ને તો પછી અને આપણે સ્કૂલમાં છે તો અમુક સ્કૂલ જે સરકારી સ્કૂલ છે ત્યાં મધ્યાહન ભોજન એટલે કે બપોરે જ્યારે શાળા છૂટે છે અથવા તો બપોરના સમયે ત્યાં સ્કૂલમાં મધ્યાહન ભોજન એટલે કે તમે સ્કૂલમાં જુઓ છો કે સ્કૂલમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે તો ત્યાં પણ તમે તમારા મિત્રો સાથે સાથે જમો છો કે નહીં તો એ પણ સાથે જમ્યા થાય અને ક્યારેક આપણી સ્કૂલ છે જે ત્યાં કોઈ ભેટનો પ્રોગ્રામ છે કે કાંઈ પણ પ્રોગ્રામ બનાવ્યો હોય તો ત્યાં પણ આપણે સાથે જમીએ છીએ અથવા તો બ્રેકમાં જે તમારો બ્રેક પડે છે નાસ્તાનો ત્યારે પણ તમે લોકો સાથે બેસીને નાસ્તો કરો છો એ પણ સાથે જમીએ થાય એટલે ઘણી બધી રીતે આપણે બધા એકબીજા સાથે જમીએ છીએ જે આપણે અજાણતા આપણે નથી ખબર જમવું અને સાથે જમીએ એટલે આપણે માત્ર આપણા ઘરનો જ વિચાર કરીએ છીએ એટલે કે સાથે જમીએ વેકેશન પૂરું થયું આજે શાળા શરૂ થઈ ગઈ છે રજામાં કેવી મજા આપે સૌ વાતો કરે છે મીના કાકાના મહેંદી કેમ મૂકી છે તો મીના આરતી કહે છે કે મારા કાકાના લગ્ન હતા મીના કહે છે અરે ખૂબ જ મજા આવી હશે ને આરતી કહે છે કે હા મજા સાથે જમવાની પણ મજા આવી આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો મજા આવશે સૌએ વર્ગમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું હવે બધા છે એ વર્ગ એટલે કે ક્લાસમાં ઉજવવાનું નક્કી કરે છે ક્લાસમાં તો કે આપણે બધા એક ક્લાસમાં બધા ભેગા થઈ આપણે કઈ બનાવીએ અને સાથે બધા ભેગા બેસીને જમશું એટલે વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કરે છે હવે શું તમે બીજાઓ સાથે જમવાનું ગમે છે શું તમને તમારા મિત્રો સાથે તમારા પડોશી સાથે તમને જમવું ગમે છે તો કે હા આપણે ઘર છે આપણા બાજુમાં જે પડોશી છે તો આપણે આપણા મમ્મી ને એ બધા કઈ કરવા ગયા હોય તો આપણે બધા ભેગા નાસ્તો કરીએ છીએ એટલે આપણે બીજાઓ સાથે જમવું અને બીજાઓ સાથે નાસ્તો કરવો પણ ગમે છે અત્યારે તમે તમારા બ્રેક હોય છે તો તમે તમારા મિત્ર સાથે તમે નાસ્તો કરો છો કરો છો ને તમને તમારો જે જે મિત્ર ગમે છે એની સાથે તમે નાસ્તો કરો છો એટલે એ શું થયું તો કે સાથે જમ્યા હતા તો નાસ્તો કર્યો એટલે કે હા અમને ગમે છે પછી કયા પ્રસંગમાં તમે તમારા મિત્ર સાથે જમો છો તો કે અમુક એવા પ્રસંગ છે તો જો તમારા મિત્ર સાથે કીધું છે એટલે જો તમારો સ્કૂલનો મિત્ર હોય તો તમે સ્કૂલમાં ક્યારે પણ ગયા પ્રોગ્રામ હોય છે કાર્યક્રમ છે તો એની ઉજવણી કરી હોય તો તમે લોકો તમે એની સાથે જમો છો અથવા તો એ મિત્ર તમારા પાડોશીમાં રહેતો હોય તો તમે એની સાથે કંઈ બહાર જાઓ છો અથવા તો તમારા ઘરે કાંઈ પ્રસંગ છે એના ઘરે કાંઈ પ્રસંગ છે તો પણ તમે સાથે જમો છો એવી રીતે ઘણી બધી જગ્યાએ તમે તમારા મિત્ર સાથે જમો છો તમે તમારા વર્ગમાં ક્યારે ઉજવણી કરી છે ક્યારે તમે ઉજવણી કઈ રીતે કરી તો હવે અત્યારે તમે ચોથા ધોરણમાં છો પણ જે અત્યારે પાંચમા ધોરણમાં છે એને તમે પૂછી લેજો અને તમારા ત્રીજા ધોરણમાં પણ આપણે એક વખત ભેળનો પ્રોગ્રામ બનાવ્યો હતો તમને લોકોને યાદ હોય તો આપણે બધા એ ભેગા થઈને એક સરસ મજાનો ભેળનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને આપણે દર વખતે આપણે અહીંયા સ્કૂલમાં અલગ અલગ પ્રોગ્રામ રાખીએ છીએ તો આપણે બધા એક ભેળનો પ્રોગ્રામ બનાવ્યો હતો કે મજા આવી હતી ને તમને બધાને હોલમાં ઉપરના તમને પ્રોજેક્ટ રૂમમાં તમને બેસાડી એક લાઈનમાં અને અમે બધા મેડમોએ ભેળ બનાવી હતી અને પછી તમને લોકોને ખવડાવી તો કેવી મજા આવી હતી બધાને આવી હતી ને મજા તો તમારે આ પાઠના આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવાનો તો કે હા મને અમે બધાએ સ્કૂલમાં ઉજવણીનો પ્રોગ્રામ કર્યો હતો ત્યારે અમે બધાએ ભેળ બનાવી હતી અને અમે બધાએ સાથે બેસીને ખાધી હતી અને અમે બધાને ખૂબ જ
મજા આવતી બરાબર ને હવે તમે તમે અને તમારા મિત્ર ઉજવણી માટે શું શું લાવ્યા હતા તો કે અમે આ નાના મિત્ર તો તમને લોકોને ક્લાસમાં કીધું હતું કે કોઈ મમરા લઈ આવજો કોઈ ટમેટા લઈ આવજો કોઈ ચવાણું લઈ આવજો કોઈને કોર્સ નતો પણ બધા લોકો તમે લોકો બધાય ઘણો બધો લઈ આવ્યા હતા ને તમે બધાય જોયું હશે તો આપણે કેટલી બધી ભેળ પણ થઈ હતી અને તમે લોકોએ પણ ધરાઈને ખાધી હતી તમે કઈ કઈ વસ્તુ લઈ આવ્યા હતા તો ભેળ બનાવવા માટે કેટલી વસ્તુની જરૂર પડે તો કે ઘણી બધી તો કે મમરા છે ચવાણું છે ટમેટા છે ડુંગળી છે બરાબર અને સેવ મમરા હોય છે એવી ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે એમાંથી અમે અમારા ભાગે પડતી વસ્તુ છે એ લઈ આવ્યા હતા હવે તમે તમારી ઉજવણી માટે કોને આમંત્રણ આપ્યું હતું અને ઉજવણીમાં કોણ ન આવ્યું અને શા માટે તો કે તમે જ્યારે તમે લોકો નાસ્તો કરતા હતા ત્યારે તમે બધા ટીચરોને કે બધાને બોલાવ્યા હતા અને એનાથી અમુક અમુક છે એ પીરિયડના પીરિયડ કેમ કે લોકોને ક્લાસ વનમાં જવાનું હતું તેથી નહોતા આવ્યા અથવા તો તમે તમારા જન્મ પ્રસંગ પણ લખી શકો છો કે ભાઈ મારા ઘરે આ રીતે મારો બર્થડે ઉજવ્યો હતો તો મારા અમુક લોકો છે એ અમુક પ્રસંગના કારણે એ પહોંચી શક્યા નહોતા બરાબર છે હવે પિંકી વહેલી સવારે ઉઠીને મિત્ર સેજલ આયુષ અને તન્વી ખાતીમાં અને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી આજે ઉત્તરાયણ છે સૌ આનંદમાં હતા ઉત્તરાયણ ઉજવવા તેમણે ખાસ તૈયારી કરી હતી તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે ચાલો વાંચીએ તેઓ ખૂબ જ વહેલા ઉઠ્યા હતા તેમના મોટા ભાઈએ અગાઉથી જ પતંગ લીલીનાઓ બાંધી રાખી છે અને પિંકી દાદાને તલના લાડવા અને સિંગની ચીકી બનાવી છે સેજલ તેના ઘરેથી મમરાના ગળિયા લાડુ લાવે છે અને તન્વી પોતાના વાડીએથી બોર લાવ્યો આયુષીની મમ્મી તાજા બોર આપી ગયું રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરે છે ઊંધિયું બનાવવામાં શું જોઈએ છે ખબર છે ને તમને ગુવાર વાલો રીંગણા બટેટા અને ટમેટા પણ ખરા હવે આજે શું છે તો કે ઉત્તરાયણનો દિવસ છે તો આ બધા ભેગા થઈ અને કોઈ તલના લાડવા લઈ આવ્યા છે કોઈ મમરાના લાડવા લઈ આવ્યું છે કોઈ ચીકી લઈ આવ્યું છે અને એમાં આયુષના મમ્મી છે શું કરવાના છે તો કે ઊંધિયું બનાવવાના છે પિંકીના મમ્મી છે ઊંધિયું બનાવવાના છે તો ઊંધિયા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો કે ગુવાર વાળનો રીંગણા બટેટા દુબે બરાબર ને બટાણા ફ્લાવર બધી વસ્તુની જરૂર પડે છે કેપ્સિકમ મરચા બધાની જરૂર પડે છે હવે ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે તો કે ઉત્તરાયણ છે એ 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે શું કામ તો કે 14મી જાન્યુઆરીના દિવસે જે મકર છે એ ધનુરાશિમાં જાય છે જેથી મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે તે તમે જાણો છો તો કે હા આપણે જાણીએ છીએ કે જે ઉત્તરાયણ છે એ બધા લોકો ઉજવે છે એમાં કોઈ પણ જાતનો ભેદભાવ હોતો નથી અને ઉત્તરાયણ બધાને ખૂબ જ ગમે છે અને બધા લોકો સાથે મળીને ઉત્તરાયણ ઉજવે છે ચીકી અને તલના લાડુ કેવી રીતે બને છે તો કે ચીકી અને તલના લાડુ ગોળ અને તલના લાડુમાં તલ અને ચીકીમાં સિંગદાણા જે પહેલા એને શેકવામાં આવે છે પછી એને ગોળની ચાસણી બનાવી અને તેને સિંગ ગોળની ચાસણી જ્યારે બની જાય છે ત્યારે એમાં સિંગ અથવા તો તલ જે વસ્તુનું બનાવવાનું એ નાખવામાં આવે છે અને ત્યાર પછી તેને નીચે ઉતારી અને એના લાડકા બનાવવામાં આવે છે હવે ઊંધિયું બનાવવામાં આગળ શું તૈયારી કરવી પડે છે તો કે ઊંધિયું બનાવવામાં અગાઉથી આપણે જો મેથીના ગોટા નાખવાના હોય છે તો પહેલા મેથી એને સમારવી પડે છે બધું શાકભાજી છે એને મીણી સાફ કરી અને ધોઈને તૈયાર રાખવું પડે છે પછી બટેટા છે એ બધું નાખવા માટે એને પહેલા અગાઉ ધોઈ અને ઝીણા ઝીણા સુધારીને રાખવા પડે છે એટલે ઘણી બધી તૈયારીઓ કરવી પડે છે બટાણા ફોલીને રાખવા પડે છે તુવેર ફોલીને રાખવી પડે છે બરાબર ને હવે તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે તે દિવસે તેઓ શું શું જમે છે અને તહેવાર માટે ખાસ પ્રકારના ખોરાક કોણ બનાવે છે તો હવે આપણે અમુક તહેવારના દિવસે અમુક ખોરાક વધારે ખાઈએ છીએ જેમ કે ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણના દિવસે બધા ઊંધિયું બનાવીને ખાય છે બરાબર તો હવે તમારા મિત્રને તમે જોયા છે તો કે હા આપણે ઘણા મિત્રો જો આપણે મુસલમાન હોય તો એ લોકો છે એ ઘણા તહેવારો ઉજવતા હોય છે પોતાની ઈદ ને એવું હોય છે ખ્રિસ્તી લોકો છે તો એ પોતે નાતાળનો તહેવાર બધું ઉજવે છે એવી રીતે અલગ અલગ લોકો અલગ અલગ ધર્મના હોવાથી અલગ અલગ ઉત્સવ છે એ
ઊંઘવે છે અને સંક્રાંતિના દિવસે બધા ઊંઘ્યું ખાય છે પછી શરદ પૂનમ હોય તો એ દિવસે દૂધ પૌવા ખાય છે પછી દશેરા હોય તો જલેબી ફાફડા કે ચોળાફળી અને મઠિયા ને એ બધું ખાય છે એવી રીતે અલગ અલગ તહેવાર પ્રમાણે અલગ અલગ મીઠાઈ અને અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે એ ખાય છે હવે સ્કૂલમાં છે મધ્યાહ્ન ભોજન સમય એક બીજી રીતે રસપ્રદ વાત છે દરરોજ વારાણમાં અમારી જગ્યા પરથી અમે એક નવા બાળક સાથે બેસીએ મને તે ગમે છે કારણ કે હું નવા બાળકને મળું છું અને નવા મિત્ર બનાવું છે તમારા ચોકડીમાં જુઓ તમને અહીંયા મધ્યાહ્ન ભોજનનું ચિત્ર પણ આપવામાં આવેલું છે તો એમાં એક નિયમ હતો કે તમારે દરરોજ એક જુદા બાળક સાથે જમવા બેસવાનું છે જેથી કરીને તમે એને ઓળખી શકો અને એની સાથે તમે આનંદથી રહી શકો અને બીજા એકબીજા પ્રત્યે તમારે હળીમળીને રહેવાની ભાવના પણ ઉત્પન્ન થાય છે ભોજન ક્યાં સમય આપવામાં આવે છે તો કે ભોજન છે એ મધ્યાહ્ન ભોજન છે એટલે બપોરે 11:30 થી 12:30 ની વચ્ચે આપવામાં આવે છે શાળામાં તમને ભોજનમાં શું મળે છે તો કે શાળામાં ભોજનમાં લાડવા લાપસી કોરા મગ વઘારેલા ભાત દાળ ટુકડી વગેરે જમવાનું મળે છે તમને જે ભોજન મળે છે તે પૂરતું છે તો કે હા અમને જે ભોજન આપવામાં આવે છે તે અમને પૂરતું છે ભોજન કોણ બેસે છે તો કે ભોજન છે એ ત્યાંના જે રસોઈ બનાવે છે એ રસોઈની સાથે જે બીજા આયામિત હોય છે એ ભોજન છે એ બેસે છે પછી તમારા શિક્ષક તમારી સાથે જમે છે તો કે હા અમારા શિક્ષક પણ અમારી સાથે જમે છે પછી છે કે શાળાના બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકી છે તો કે હા બરાબર આ રીતે તમારે દરેક રીતે આપણે જોઈએ છીએ તો અલગ અલગ આપણે બધા સાથે જમીએ છીએ અલગ અલગ રીતે બરાબર તો અહીંયા આપણે આ પાઠ છે પૂરો થાય છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ